મિર્ચી મોર્નિંગ. મન અને બુદ્ધિ આ બંનેનો તફાવત શું? મન અને બુદ્ધિનો ડિફરન્સ શું? ગઈકાલે હું એક મીટિંગમાં હતો, ત્યાં એકચ્યુઅલી ડિસ્કશન થતું હતું કોઈક બીજી જ વાતનું, ફિલ્મ વિશે, ફિલ્મના પ્રમોશન વિશે, કે ફિલ્મનું પ્રમોશન કેવી રીતે કરવું જોઈએ એની સ્ટ્રેટેજી અમે વિચારતા હતા, બદલાતી સોશિયલ ઇમ્પેક્ટ વિશે, કે લોકો કેટલા બદલાયા છે, લોકો એન્ટરટેનમેન્ટ કેવી રીતે કન્ઝ્યુમ કરે છે, પહેલા કેવું હતું હવે કેવું છે, આવું બધું ડિસ્કશન ચાલતું હતું કે ફિલ્મનું પ્રમોશન કેવી રીતે થવું જોઈએ. એમાંથી એક જણા એમ કહ્યું કે આજકાલ તો લોકો પાસે ટાઈમ જ ક્યાં છે, બધા ફાસ્ટ લાઈફ જીવે છે. તમે જુઓ, પહેલા 2-2.5 કલાકની ફિલ્મો નહોતી બનતી, પહેલા તો 3 કલાકની ફિલ્મ બનતી હતી, 3.5 કલાકની ફિલ્મ બનતી હતી અને લોકો જોતા હતા ખરા બેસીને શાંતિથી. હવે કોઈને 3 કલાકની ફિલ્મ બતાવો તો ધીરજ જ નથી, એટલે બધા ફાસ્ટ લાઈફ જીવે છે. હવે તો 1.5-2 કલાકની ફિલ્મો બને છે, બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું છે, ફટાફટ ફટાફટ થાય છે. 6 મહિના ક્યાં પસાર થઈ જાય ને ખબર જ નથી પડતી. ઘણા લોકોને એમ થાય કે અરે હજી હમણાં તો ઓળી ગઈ, પાછી દિવાળી આવી ગઈ, એટલે આમ બહુ બધું ફાસ્ટ ફાસ્ટ થઈ ગયું ને એવું લાગ્યા કરે, કોઈની પાસે ટાઈમ જ નથી. આવું એક જણે કહ્યું એટલે મેં કીધું ના જો, ટાઈમ તો છે જ, ટાઈમ તો પહેલા 24 કલાક હતો અને આજે પણ 24 કલાક છે જ, પહેલા પણ આપણે આટલા જ કલાક જીવતા હતા દિવસમાં. તો બદલાયું છે શું? બદલાયું છે મન, ચિત્તની ગતિ, વિચારોનું આક્રમણ. તો મન અને બુદ્ધિ એનો ડિફરન્સ શું? મેં કહ્યું જો, વિચારોનો પ્રવાહ એટલે મન, અને વિચારની પાછળ લોજિક લગાવે, તર્કસંગત વિશ્લેષણ કરે એ બુદ્ધિ. ફોર એક્ઝામ્પલ, દિવાળીમાં તમને બાલી, ઇન્ડોનેશિયા જવાનું મન થાય, ઈચ્છા થાય કે આ વખતે તો બાલી જવું છે, આ મન થયું. પણ બુદ્ધિ એમ કે લોજિક લડા, બાલીમાં જ્વાળામુખી ફાટવાનો છે, આ વર્ષે તો કેટલા બધા ટુરિસ્ટ, લાખો ટુરિસ્ટ પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે બાલી જવાનો, કારણ કે ત્યાં જ્વાળામુખી ફાટવાનો ભય છે, એના કરતા અહીંયા ક્યાંક ફરી આવો, અથવા તો પછી ફોરેન જ જવું હોય તો શ્રીલંકા જઈ આવો. આ લોજિક જેને લડાવ્યું એ છે બુદ્ધિ. મનનું કામ છે વિચાર આપવાનું અને બુદ્ધિનું કામ છે અમલ કરતા પહેલા સારા નરસા પાસા ચકાસવાના અને પછી અમલ કરાવવાનો. મોટાભાગના લોકો અહીંયા જ માર ખાઈ જતા હોય છે, એ મનનું માની જાય, મનમાની કરે અને બુદ્ધિને બેસાડી દે. જો બુદ્ધિને બેસાડી ન દે અને મનની ઉપર લોજિક એટલે કે બુદ્ધિને પોતાનું કામ કરવા દે તો દુનિયાના કેટલા બધા કામ સરળ થઈ જાય. સૌથી પહેલા તો ગુસ્સો જ ના આવે, કારણ કે બુદ્ધિ તમને એમ કહે કે ગુસ્સો ના કરાય, પણ આપણે મનમાની કરતા હોઈએ. અને એટલા માટે જ જે લોકો મનમાં જે વિચાર આવે એને સીધો અમલમાં મૂકી દેતા હોય અને આચરણમાં મૂકી દેતા હોય એને આપણે એમ કહેતા હોય કે આ ડફોળ છે, બુદ્ધિ વગરનો છે. સો આજનો મોર્નિંગ મંત્ર એ જ કે મનની ઉપર બુદ્ધિ પોતાનું લોજિક લડાવી શકે એવો દિવસ રાખીએ. 7:15 થઈ રહી છે. મિર્ચી 98.3, 6 ઓક્ટોબર 2017, શુક્રવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.